નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે. અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ તેની 52 ગજની ધજા સાથે માં અંબાના ધામે છેલ્લા 30 વર્ષથી અવિરત માં અંબાના ધામ અંબાજી જવા નીકળે છે. આ વખતે પણ આ સંઘ દ્વારા 31મા વર્ષમાં પ્રવેશ કરતા 52 ગજની ધજા સાથે અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું હતું. અંબાજી જતા અગાઉ 52 ગજની વ્યાસવાડી ખાતે ધજા પૂજા તેમજ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મંત્રોચ્ચાર દ્વારા મા અંબાના રથનું પૂજન કરાયું હતું અને તમામ સોસાયટીઓ પુષ્પની રંગોળી દ્વારા સુશોભિત કરવામાં આવી હતી. કાલે મહાઆરતી સાથે ધજા પૂજાને આજે સવારે 6 કલાકે આ 52 ગજની ધજાનો સંઘમાં અંબાના ધામે જવા જય અંબે બોલી મારી અંબેના નાદ સાથે પ્રસ્થાન થયો હતો. 10મી મેએ અંબાજી ખાતે આ સંઘ દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવશે અને 11મી મેએ સવારે 52 ગજની ધજા ચઢાવવામાં આવશે. આશરે 125 થી 150 લોકો આ સંઘમાં પગપાળા જોડાય છે અને મા અંબાના દર્શન કરે છે. વ્યાસવાડી પગપાળા સંઘ નવા વડજ અમદાવાદ આશિષ શર્મા. મેં છેલ્લા 30 વર્ષથી મા અંબાજીના ધામમાં જઈ રહ્યા છે. અમારું 31મું વર્ષ છે. મેં દર વખતે માતાજીનો રથ અને 52 ગજની ધજા લઈને જઈ રહ્યા છીએ. અમારા સંઘની અંદર 125થી 140 પદયાત્રી હોય છે. સેવકો સાથે 170 લોકો થઈ રહ્યા છે. અમે લોકો નવ તારીખે અને 6ના દિવસે પહોંચીશું. 7મના દિવસે આરામ કરીશું અને 8મના દિવસે 11 તારીખને 8મના દિવસે અમે માતાજીના શિખર ઉપર ધજા ચડાવીશું. દર વખતે અમે 9મના દિવસે ધજા ચડાવીએ છીએ. આ વખતે અમે 8મના દિવસે ધજા ચડાવીએ છીએ. એનું બેઝિક કારણ એક જ છે કે દિવસે ને દિવસે માતાજીના ધામમાં દર્શનાર્થીઓ વધી રહ્યા છે. ભીડ પણ વધારે હોય છે. વ્યવસ્થા સરકાર તરફથી તો સારી હોય છે, પણ અમને સગવડ પડે અને બધા સ્થાનથી દર્શન કરી શકે તે માટે અમે આ વખતે 8મે ધજા ચડાવીએ છીએ. જય અંબે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.